કોઈપણ પ્રકારના ફરસાણ કે ચાટ હોય તો તે ચટણી વિના અધૂરા માનવામાં આવે છે તો આજે આપણે ભોજનના સ્વાદમાં વધારો કરે તેવી ખાટી મીઠી અને ટેસ્ટી સફરજનની ચટણી બનાવીશું બાળકોને તો આ ચટણી રોટલી કે પરોઠા સાથે ખાવાની મજા પડે છે અને તેને બનાવવામાં ફક્ત પાંચથી સાત મિનિટનો સમય લાગે છે તો સૌ પ્રથમ ચટણી બનાવવા માટે મેં બે નંગ મીડિયમ સાઇઝના એટલે કે અઢીસો ગ્રામ દેશી સફરજનને પાણીથી ધોઈ અને સરખા કોરા કહીધા છે હવે ચપ્પા વડે તેના ઉપર રહેલી છાલ અને ડીટાને કાઢી લઈશું જે સમયે તમારે ચટણી બનાવી હોય તે સમયે સફરજનને છોલવા અને છીણવા કારણ કે છોલ્યા પછી તે તરત જ શામ પડવા લાગે છે માર્કેટમાં જે વધુ પડતા મીઠા લાલ રંગના સોફ્ટ ડેલિશન સફરજન મળે છે તેનો ઉપયોગ ન કરવો બંને સફરજનને છોડી દીધા બાદ આ રીતની મોટા છેદવાળી છીણી વડે તેને છીણી લઈશું અને અંદર જે બીવાળો કઠણ ભાગ હોય તેને કાઢી નાખવો આ સિવાય પણ સફરજનમાંથી બનાવી શકાય તેવી વિવિધ પ્રકારની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ રીતે સફરજનનું છીણ તૈયાર થાય પછી ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈમાં એક ચમચી જેટલું તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું તેલ હુંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી સૂકી વરિયાળી અને ચપટી હિંગ ઉમેરીશું અને વઘાર તૈયાર થાય એટલે તેમાં સફરજનનું છીણ ઉમેરી તેમાં જે વધારાનું મોઇશ્ચર છે તે બધું બળી જાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ માટે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે તાવે થાવડે સતત હલાવતા રહીશું બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે પછી તેમાં મસાલામાં અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરીશું ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં અડધી ચમચી તજનો પાવડર ઉમેરીશું મસાલા સરખા ભળે પછી છેલ્લે તેમાં ગળપણ માટે વન થર્ડ કપ અથવા તો સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી ખાંડ સરખી ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું જો તમે હેલ્થ કોન્શિયસ હો તો ખાંડના બદલે સમારેલો અથવા તો ભાંગેલો ગોળ પણ ઉમેરી શકો છો ખાંડ જેમ ઓગળશે તેમ ચટણીનો રંગ પહેલાં કરતાં થોડો બધું ડાર્ક થશે ખાંડનું પાણી બધું જ બળી જાય એટલે ગેસ બંધ કરતાં પહેલાં તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું લીંબુના રસના બદલે તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો ચટણી થોડી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે તેને ગરમા ગરમ રોટલીની સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો આવી ઇઝી અને ક્વિક રેસિપીસ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરજો ધન્યવાદ